નમસ્કાર આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપણી સાથે હિતવી વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે ગીર સોમનાથથી ગીર સોમનાથના વિરાવળ બંદર પાસેથી ડ્રગ્સ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે ડ્રગ્સ કેસનો માસ્ટર માઇન્ડ દબોચાઈ ગયો છે પોલીસે જામનગરથી અલારખા નામના માસ્ટર માઇન્ડને ઝડપી લીધું છે પોલીસના મતે આરોપી અલારખા રાજ્યમાં ડ્રગ્સનું હેન્ડલિંગ કરતો હતો વિદેશમાં બેઠેલા તેના આંકાઓ ડ્રગ્સની માહિતી આપતા હતા તાજેતરમાં વેરાવળ બંદર પર બોટમાંથી ત્રણ પોઈન્ટ પાંચ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું જે વિગતો સામે આવે છે ગીર સોમનાથે અલારખા નામના જે આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો છે અલારખા નામના આ માસ્ટર માઇન્ડને હાલ ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ સમતે આરોપી અલારખા રાજ્યમાં ડ્રગ્સનું હેન્ડલિંગ કરતો હતો તો અન્ય પણ મોટી વિગતો તેની પૂછપરછમાં સામે આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે વિદેશમાં બેઠેલા તેના આખાઓ ડ્રગ્સની માહિતી આપતા હતા તાજેતરમાં વેરાવળ બંદર ઉપર બોટમાંથી ત્રણ પોઈન્ટ પાંચ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું હાલ આ કેસમાં મોટી સફળતા પોલીસને હાથ લાગી છે કારણ કે આ સમગ્ર કેસનો જે માસ્ટર માઇન્ડ છે તેને દબોચી લેવામાં આવ્યો છે વિદેશમાં બેઠા તેના આકાઓ તેને માહિતી આપતા હતા હાલ હવે જ્યારે આ માસ્ટર માઇન્ડ પકડાઈ ચૂક્યો છે ત્યારે તેની પૂછપરછમાં હજી પણ કેટલીક વધુ વિગતો બહાર આવવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે વધુ વિગત તમે મેળવશું ફોનલાઇન ઉપર સંવાદદાતા દિનેશ સોલંકી અહીંયા જોડાઈ ચૂક્યા છે દિનેશ વધુ માહિતી શું છે બિલકુલ ખાસ કરીને વેરાવળમાં જે ડ્રગ્સ પકડાયું હતું તે મામલે વધુ એક આરોપી છે જે કે નામ છે અલારાખા તેમની આજે ગીર પોલીસ દ્વારા જામનગરથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં નવા ખુલાસો સાવો છે તે સામે આવ્યો છે કારણ કે જે આખું નેટવર્ક છે આ ડ્રગ્સને લઈને તે આફ્રિકાથી હેન્ડલ થતું હતું અને આફ્રિકાથી આ અલારાખા નામનો જે શખ્સ છે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતની અંદર ક્યાં ડ્રગ્સ લઈ જવું કેટલું મંગાવવું અને કોની પાસેથી કેટલા પૈસા લેવા તે સમગ્ર મામલે હાલ નવો ખુલાસો છે તે થયો છે અને આજે આ અલારાખા નામનો જે શખ્સ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમને ત્યારબાદ વધુ ખુલાસાઓ છે સુરતના ઉધરામાં અસામાજિક તત્વો નો આતંક સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો છે સલીમ ગેંગના માણસોએ ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના બે થી ત્રણ યુવક ઉપર હુમલો કર્યો

જે લખેલો શબ્દ સામે આવ્યો છે ગાંગોર પરિવાર આ શબ્દ કાર ઉપર લખેલો છે ભરચક બજારમાં આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવ્યા ટ્રાફિક પોલીસની કામગીરી પર હાલ આ વીડિયોને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ટ્રોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ સ્ટન્ટ કરતી આ કાર પસાર થઈ ત્યારે ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે જેમાં યુવક જોખમી સ્ટન્ટ કરતું આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે હાલ ન્યુઝી પણ સવાલ કરી રહ્યું છે ટ્રાફિક પોલીસે કાર્યવાહી આ મુદ્દે કેમ ન કરી તો વિગત તમે વિશ્વ ફોનલાઇન ઉપર સંવાદદાતા ઉમંગ અહીંયા જોડાયા છે ઉમંગ ભર બજારમાં આટલા લોકોની ભીડ વચ્ચે આ પ્રકારે સ્ટન્ટ કરી રહ્યું છે યુવક અને એ પણ પોલીસ ચોકી વિસ્તારમાં ચોક્કસ થી વાત કરવામાં તો જે પ્રકારે નડિયાદ શહેરના સંતરામ મંદિર જે રોડ છે તેની પર આ જે વિડીયો છે તે સામે આવ્યો છે વિડીયોની અંદર ભર્યા બજારમાં સ્ટંટ કરતા લુખા અંદર અંદર યુવક દેખાઈ રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો ગાડીમાં કેટલાક સવારો યુવકો અંદર જે કાચ છે તે ખોલીને બહાર પણ નીકળેલા વિડીયોની અંદર નજરે પડે છે બીજી વાત કરવામાં આવે તો હાલમાં નડિયાદની અંદર જે સંતરામ મંદિર છે તેનો એક લોકમેળો ભરાયો હતો અને લોકમેળાની અંદર પણ લોકોની અવર વધુ હોવાથી જો આવા સ્ટંટમાં કોઈ અકસ્માત સર્જાત તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થયો છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો

તો આ તરફ સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો છે સલીમ ગેંગના માણસોએ ઉદના વિસ્તારમાં હળપતિ સમાજના બે થી ત્રણ યુવક ઉપર હુમલો કર્યો છે આ ગેંગના સભ્યોએ ચાકુ અને તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં યુવકો ગંભીર રીતે જાગ્રત થયા હતા આ ગેંગ વિરુદ્ધ ઉદના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ પણ દાખલ થઈ ચૂક્યા છે હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મોબીન તડીપાર છે આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતમાં આમાં હુમલો થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે તો રાજકોટમાંથી અકસ્માતનો જે બનાવ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે સહકાર રોડ ત્રિશૂળ ચોકમાં આ બનાવ બનવા પામ્યો છે પુરપાટ ઝડપે આવતી કારે કાબુ ગુમાવ્યો છે કારની ટક્કરથી બે વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે જ્યારે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે આરોપીની અટકાયત કરી છે પુરપાટ દોડતી કારે બાઇક અને રાહદારીને ટક્કર મારી હતી આજે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામે છે પૂરપાટ ઝડપે આવતી કારે બે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી અને એક વૃદ્ધને પણ ઘાલ કર્યા હતા વૃદ્ધનું આ ઘટનામાં મોત થયું છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે હાલ પોલીસે આ આરોપીની અટકાયત કરી લીધી છે અને અહિયા વાહન ની રાજ્યો ને બેઠા હતા ટૂંકમાં એક વોકર વાળા મલિનભાઈ દત્તુભાઈ સિદ્ધુરા ઉદારતા એનું ડેપ થયેલ છે ગાડી નો નંબર મળી ગયેલ છે અને એના ઉપર થી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે અકસ્માત સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઇવે પર ગમખા અકસ્માત સર્જાયો છે દેવપરાના પાટિયા પાસે એક ગાડીનું ટાયર ફાટતા અકસ્માત થયું છે અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને હવે વાત કરીશું અનંત અંબાણી અને રાધિકા મશનના પ્રીવેડિંગ સેરેમનીની જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મશ્રના પ્રીવેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને ત્યારે ફિલ્મ જગતની સાથે સાથોસાથ રમતગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ પણ ભવ્ય પ્રી પ્રીવેડિંગ સેરેમનીમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે જામનગરથી ખાસ વિશેષ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં અન્ન અંબાણી અને રાધિકા મહેજના પ્રીવેડિંગ સેરેમનીમાં ફિલ્મ જગતથી લઈને રમતગમત ક્ષેત્ર સંકળાયેલા તમામ મહાનુભાવ આવી પહોંચ્યા હતા તમામ હસ્તીઓ જામનગર ખાતે જોવા મળી ભવ્ય પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે તમામ કોઈ વીવીઆઈપી મહેમાનો જામનગર ખાતે હાજર રહ્યા હતા એકથી ત્રણ માસ દરમિયાન આ પ્રિવેડિંગ સેરેમની જ્યારે યોજાવાની છે ખેલ જગતના દિગ્ગજોનું પણ આગમન જામનગર ખાતે જોવા મળ્યું અનેક વિદેશી હસ્તીઓ પણ જામનગરની ધરતી પર જોવા મળી આ ખાસ પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે તમામ દેશ વિદેશથી લોકો જામનગર ખાતે આવી રહ્યા છે તેના આ અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મચન આ પ્રીવેડિંગ સેરેમની જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે ફિલ્મ જગતથી લઈને રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ હસ્તીઓ આ પ્રીવેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે જામનગર ખાતે આવી પહોંચ્યા છે તો વિદેશના કલાકારો વિદેશની નામચીન હસ્તીઓ પણ જામનગરની ધરતી પર તેઓનું પણ આગમન થયું છે આ ખાસ અવસરમાં ભાગ લેવા માટે તેઓ પણ જામનગર ખાતે આવી પહોંચ્યા છે આ કેટલીક તસવીરો પણ સામે આવે છે વધુ વિગત મેળવીશું ફોનલાઇન પર સંવાદદાતા દીપિકા અહીંયા જોડાયા છે દીપિકા અલગ અલગ હસ્તીઓ દેશ વિદેશથી હસ્તીઓ જામનગરની ધરતી પર આવી રહી છે આ પ્રીવેડિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે કેવો માહોલ હાલ જામનગરનો જોવા મળ્યો બિલકુલ જામનગર એરપોર્ટ પર જે પ્રકારે વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે ને તેની સાથે બોલવુડ અને સ્પોર્ટ જગતની તમામ સેલિબ્રિટી હસ્તીઓ અહીં આવી રહી છે એક પછી એક સવારથી ઘણી બધી હસ્તીઓ આવી રહી છે તેમાં જો નામ આપું તો રાશિદ ખાન ઈશાન કિશન સ્મિત સેમ કરન તમામ ક્રિકેટરો છે જામનગર પહોંચી ચુક્યા છે સાથે ગીતા મિશ્રા સાયના નહેવાલ સહિતના તમામ લોકો જામનગર એરપોર્ટ પર પહોંચી ચુક્યા છે સૌથી મહત્વની વાત છે કે પણ ધીમે ધીમે સૌથી વધારે ગીર છે પહેલી માર્ચ એટલે આજે પહેલો દિવસ ને અનંત અંબાણી અને રાધિકા મતન દિવસ આજે પહેલા દિવસે ખાસ કરીને હજુ પણ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેરા અડવાણી બસ લગભગ બે વાગ્યા સુધીમાં આવી જશે સાથે રીતે દેશમુખ જેનેલિયા નવા ફેમિલી સેફ કરીના સારા ખાન તેઓ પણ થોડી એક્સપેક્ટેડ છે કે જામનગર આવી જશે અને ત્યારબાદ તેમને અહીંથી જે રિલાયન્સ લઈ જવામાં આવશે તો તમામ મહાનુભાવો છે ધીમે ધીમે આવી રહ્યા છે સિક્યોરિટી એજન્સી દ્વારા એરપોર્ટને લોક કરી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ બહારનું વ્યક્તિ છે આવી ન શકે સાથે જ દરેક આઈ કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે એટલે સિક્યોરિટી રિઝન્સ થી પણ ઘણી બધી સુવિધાઓ સુરક્ષા નો વધારો

બિલકુલ દીપિકા આટલા વીઆઈપી હસ્તીઓ જ્યારે જામનગર ખાતે આવતા હોય ત્યારે જામનગરને પણ આખું રોશિતથી શણગારી દેવામાં આવી છે દુલ્હનની જેમ જામનગરનું પણ શણગાર કરાયો છે હેઠળ આજે એક ઉત્સાહનો માહોલ પણ છે કારણ કે આ પ્રી વેડિંગ ડેસ્ટિનેશન કહી શકાય જામનગર ને આજે અનંત અંબાણી અને રાધિકા મર્ટન ના પ્રી વેડિંગ ડેસ્ટિનેશન તરીકે જામનગરને સિલેક્ટ કરવામાં આવ્યું તેના કારણે જામનગર વાસીઓમાં પણ ઉત્સાહ બેવડાયો છે દરેક વ્યક્તિ છે જે દેશ દુનિયાના નકશા ઉપર આજે જામનગર શબ્દ જ્યારે પોતાના જામનગર શબ્દ સાંભળે છે કે હા અમારું જામનગર તો એ પણ ખુશી અનુભવે છે કોઈ પણ નાનો વ્યક્તિ હોય કે ખાસ કરીને કોલેજમાં ભણતો વખતે તો દરેક વ્યક્તિના મુખ્ય આજે રાધિકા અને અનંત અંબાણીના આ પ્રીવેડિંગ ડેસ્ટિનેશન એ જામનગર હોવું એ તેમની માટે સૌભાગ્ય ની વાત છે અને આપણી સંસ્કૃતિ ને જાળવી રાખીને પણ ખાસ કરીને હસીમ ઉપર વિશેષ પ્રકારે આખા વેડિંગ છે આભાર થઈ રહ્યા છે હવે વાત કરીએ તો અન્ય પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતનું મંત્રીમંડળ કાલે અયોધ્યા જશે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે રામ મંદિરના દર્શન કરી આરતીમાં ભાગ લેશે અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ બાદ દર્શન જશે મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહેશે અયોધ્યા ખાતે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે સવારે આઠ પસ્તાલીસ કલાકે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે પટેલ અયોધ્યા જાય તેવી એક શક્યતા સંભાવના હતી પરંતુ તે સમય પોસિબલ નહીં બનતા હવે ફાઈનલી દિલ્હીથી પરત આવી ગયા છે કેન્દ્રીય કેબિનેટ મંડળની બેઠકમાં હાજરી આપ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ સાથે તમામ મંત્રીમંડળ સાથે અયોધ્યા જમાવવાના થશે અમદાવાદ એરપોર્ટ થી આઠ વાગે સવારે તેઓ ઉડાન ભરશે અને તેઓ અયોધ્યાજી રામ મંદિર ખાતે પ્રભુ રામ ના દર્શન કરશે આરતી કરશે અને ત્યાં આગળ કોન્ફરન્સ મે સંબોધન પણ જશે સંબોધન પણ કરશે પ્રથમ વખત તેઓ અયોધ્યા ખાતે આ પ્રકારે જઈ રહ્યા છે રામ મંદિર નિર્માણ બાદ અને મેં કહ્યું કે અગાઉ જે તે સમય પોસિબલ નથી થઈ શક્યું પરંતુ હવે તેઓ ફાઇનલી લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુ રામના ના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવશે અને જીતના શપથ લેશે જી આભાર ગીતા માહિતી બદલ સુરતના નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું સંદેશ ખાલીની મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજા અને તેના સહયોગીઓ પર જાતીય સતામણી હિંસા અને જમીન બચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે જેને લઈને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેખાવો કરવામાં આવ્યો મહિલાઓ ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા અઘટિત અત્યાચારો કરવામાં આવ્યા નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા અને તૃણમૂલ કોંગ્રેસના વડા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આને નજર અંદાજ કરવામાં આવ્યો એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું આ શાહબાઝ ખાનને એના વિરુદ્ધમાં આક્રોશ કરવા માટે અત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને સૌ જનતા અત્યારે મેદાનમાં આવી ચૂકી છે રશિયા યુક્રેન યુદ્ધમાં સુરત યુવકનું રશિયામાં મોત થયું છે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે આ યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું છે હેમિલના મૃતદેહને સુરત લાવવા માટે તેના પરિવારજનો મૂંઝવણમાં હતા ત્યારે હેમિલના પિતા અને કાકા તેનો વૃદ્ધે લેવા રશિયા જવા માટે તૈયાર થયા તેમણે વિઝા પણ મૂકી દીધા હતા પરંતુ તે પહેલા જ ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારજનોનો સંપર્ક કર્યો અને મૃતદેહને તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આરબી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણ થી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈશું સમાચારો માં હાલ એક બ્રેક માટે અરે ભાઈ જલ્દી બપોરના સમયે અચાનક જ માવઠું ત્રાટકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો કારડી બાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં ડુંગળી શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ સુબીર ચિંચલી ગારખડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું પૂર્વ પટ્ટીના છૂટાછવા વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાનો ખેડૂતોને ડર છે આ ઉપરાંત ખેતરમાં ઘઉં ડુંગળી સહિતના પાકને પણ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે જોકે ડાંગ જિલ્લાના વદઈ આહવા સાપુતારા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ હંશકારો અનુભવ્યો હતો કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળ છે બે દિવસ ગાજવીજ તેજ પવન સાથે માવઠાની આગાહી

और देवन में जो जिले हैं जहाँ पे मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ठंडे से होंगे वो जिले हैं नॉर्थ गुजरात के बनासकांठा साबरकांठा पाटन और साउथ गुजरात ड्राई रहेगा एक मार्च है बनासकांठा साबरकांठा पाटन द्वारका जामनगर मोरबी गिर सोमनाथ कच्छमा का मौसमी बरसात खाप की है तो बीजी मार्च है

આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સામાન્ય રીતે તો ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમી શરૂ થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અંબાલાલ પટેલે કહ્યું કે 1 થી 3 માર્ચમાં દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે હિમવર્ષા કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી છે જેની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ થશે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની પણ શક્યતા છે વાયનાત મોખાનો ભારે ગાજવીજ તરા અને તોફાનમાંથી પેશા ઉત્તર્યપર્વતીય પ્રદેશોમાંથી શેક ગુજરાત સુધી અસર થવાની શક્યતા છે ગુજરાત અંબાલાલે કહ્યું કે માર્ચની શરૂઆતમાં કમોસમી વરસાદ કચ્છના કેટલાક ભાગોની ગાંધીધામ રાપર અબડાસામાં વરસાદ ખાબકી શકે છે ચાલીસ એકમાં કચ્છના ભાગોમાં અને તારીખ બેમાં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા છે જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ રાપર અબડાસા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભાગમાં વધુ છે છે માર્ચ મહિનામાં માત્ર માવઠું જ નહીં પણ કાતિલ ઠંડીનો પણ રાઉન્ડ આવશે અંબાલાલે કહ્યું કે ત્રણ થી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે

ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એટલે કે જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અરિયર્સ રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મોંઘવારી ભથ્થાની અરિયર્સ રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક દિગ્ગજોએ હાથનો સાથ છોડી દીધો જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસની ગુજરાત પ્રવાસે આવ્યા અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારી કરી અમદાવાદમાં સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં ભારત જોડો ન્યાય યાત્રાની જવાબદારી સોંપવામાં આવી મનીષ દોશી રોહન ગુપ્તા સહિતના કોંગ્રેસના મીડિયા સેલના સભ્યો સાથે બેઠક યોજીને યાત્રાના રૂટ સમાચારમાં સ્વાગત છે આગળ વધીએ તો સુરતની નવી સિવિલમાં રખેવાડ જ ચોર નીકળ્યો નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ મોબાઈલ ચોરી કર્યાનો આરોપ લોકોએ લગાવ્યો છે શક્તિ સિક્યોરિટીના ગાર્ડને મોબાઈલ માલિકે રંગે હાથ ઝડપ્યો હતો સિક્યુરિટીએ મોબાઈલ ચોરી સિમ કાર્ડ કાઢી નાખ્યો પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે અંબાજીના મેઇન બજારમાં વેચરતા દેશી દારૂ મામલે પોલીસ એક્શન મોડમાં હવે આવી છે અંબાજીમાં મેઇન બજારમાં દેશી દારૂનું વેચાણ થતું હતું અને જે અંગે ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો જેથી અહેવાલની અસર જોવા મળી અહેવાલ બાદ અંબાજી પોલીસ સતર્ક બની છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી દરોડા પાડી સ્થળ પરથી દેશી દારૂની પોર્ટલીઓ કબજે કરી હતી બનાસકાંઠાના ડીસામાં મૃતકના નામે ઘરે આરસી બુક આવી ગઈ મોટર સાયકલ લોન લીધી હતી અને તેની આરસી બુક પોસ્ટ મારફતે મૃતકના ઘરે આવી મૃતકના પત્નીએ જણાવ્યું કે બે મહિના પહેલા મારા પતિનું અવસાન થયું છે તેમ છતાં તેમના નામે વાહન ખરીદી થઈ ઘટનાના પગલે મૃતકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિતમાં તપાસ કરવાની રજૂઆત કરાઈ છે બેંકમાં પણ મૃતકના નામે લોન પર મોટરસાયકલ ખરીદનારની વિગતો માંગી છે મારા પતિના મરે બે મહિના થયા છે અને મને કોઈ ખબર છે આ કાલે આરસી બુક આવીને એટલે મને ખબર પડી કે છે એટલે મેં પપ્પાને જાણ કરી કીધું કીધું મારી તો કોઈ આરસી જ પછી અમે પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવી તપાસ થવી જોઈએ કોણ ચોર છે શું છે શું નહીં એની આગળની કાર્યવાહી થવી જોઈએ એ કઈ રીતે થયું એની તપાસ થવી જોઈએ અને મેં અત્યારે બેંકમાં કોટક બેંકમાં જઈને એમને અરજી આલી છે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને જાણવા જોગ અરજી આપેલી છે આની તપાસ થવી જોઈએ અને આને કઈ રીતે થયું છે શું થયું છે અમારી બેબલી હપ્તા કઈ રીતે ભરી શકે બોટાદના ગાયનક તબીબ કેએમ ગાબુએ ચાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અમદાવાદની સોલા એનર્જી નામની કંપનીએ એગ્રીમેન્ટ મુજબ તબીબનું કામ ન કરતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમણે માલુમ થયું કુલ રૂપિયા બે કરોડની છેતરપિંડી થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે જે વિગતોના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓ વિરુદ્ધ કલમ ચારસો છ ચારસો વીસ અને એકસો ચૌદ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે પેનલનો લોસ પેનલ્ટી લેટ કમિશનિંગ અધર ડેવલપમેન્ટનું ટોટલ મારતા બે બે કરોડ બત્રીસ લાખ અને પચાસ હજાર રૂપિયાનો મને આર્થિક લોસ અથવા તો મારી અરે એ લોકોએ છેતરપેટી કરી છે ગીર સોમનાથ જિલ્લામાં તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ અને બહેનો માટે આદરીથી વેરાવળ સુધી સ્પર્ધા યોજવામાં આવી તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યોના સાડત્રીસ સ્પર્ધકોએ સમુદ્રમાં છલાંગ લગાવી દરે સામે બાદ ભેડી પોતાની સાહસ વૃત્તિનો આગવો પરિચય અપાવ્યો

માં પ્રથમ સ્થાન મેળવ્યો છે શું કે મેં આ તો પહેલી વાર કર્યું છે પણ તો બી આટલા વર્ષની મહેનત કામ લાગી આજે થર્ટી થર્ડ વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માન્ય કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન અને તેમના સહયોગથી જે કંઈ અમને સૂચનાઓ મળી છે તે સુપેરે સંપન્ન કરવામાં આવી છે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર